નમસ્કાર, સુપરફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે. હું છું હરેશ બારોટ. ગુડખર અભયારણ્ય પ્રવાસીઓ માટે અનિશ્ચિત મુદત માટે બંધ. જામનગરમાં ખાનગી હોસ્પિટલ ગીધરાળ બન્યા બેફામ. કોરોના સારવારના નામે નફાખોરીથી પ્રજા લાચાર. વલસાડના એલસીબીની ટીમે ધમડાચી પાસે ભરૂચના પોલીસ જવાને 226 બોટલ દારૂ સાથે ઝડપી પાડ્યો હતો અને બે વોન્ટેડ. વડિયા ખાતે કિસાન ક્રાંતિ ટ્રસ્ટ દ્વારા વડિયા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું. રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકામાં એક એવો વ્યક્તિ છે, પોતે મોત સામે ઝઝૂમી રહ્યો છે અને કોરોના દર્દીઓમાં એવી સારવાર કરી રહ્યો છે કે ઈશ્વર પણ સલામી આપશે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પોલીસ પણ કોરોનાના દર્દીઓને હોસ્પિટલમાં સારવાર બાદ ડિસ્ચાર્જ થઈ ગયેલા દર્દીઓને વાહરે આવીને એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરી આપવામાં આવી. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે ભાજપ કાર્યકરો દ્વારા પશ્ચિમ બંગાળમાં થયેલા હિંસા અને ભાજપ કાર્યકરો સાથે થયેલી મારપીટ લૂંટને લઈને પ્રાંત કચેરીએ આવેદનપત્ર આપવામાં આવ્યું. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના ગડગણ ખાતે મા પાવાજી માતાજીનો ત્રીજો પાઠોત્સવ યોજાયો. કેન્દ્ર સરકાર અમને કોરોના સામે લડવા દે, મમતા. વરિષ્ઠ પત્રકાર શેષ નારાયણસિંહનું કોરોનાથી મોત. બંગાળના મુખ્યમંત્રીએ કહ્યું કે કોરોના રિપોર્ટ વગર બંગાળમાં કોઈને પ્રવેશવું નહીં. કોરોના કહેર વચ્ચે ચીનના નિર્ણયથી ભારતની વધી મુશ્કેલી. સોનિયા ગાંધીએ દેશની સ્થિતિને લઈને ઉઠાવ્યા સવાલ. દ્વારકામાં જૈન પરિવારના 3 સભ્યો કર્યો આપઘાત. એક મહિનાનું કડક લોકડાઉન જ ભારતને બચાવશે, ફાઉચી. પેટ્રોલ ડીઝલના ભાવમાં સતત 4 દિવસે વધારો. સની લિયોની કોરોના કાળ દરમિયાન પેટા સંસ્થા સાથે જોડાઈ. તમિલનાડુના મુખ્યમંત્રી તરીકે એમ કે સ્ટાલિને લીધા શપથ. કેરળમાં 1 જૂનની આસપાસ થશે ચોમાસાનું આગમન. ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 4.14 લાખ કેસ નોંધાયા. મધ્યપ્રદેશમાં રેમડેસિવિર લઈને આવી રહેલું પ્લેન રનવે પર લપસ્યું. આઈપીએલની બાકી મેચોનું ઇંગ્લેન્ડમાં થઈ શકે છે આયોજન. મુંબઈ ખાતે એર એમ્બ્યુલન્સ. સુપરફાસ્ટ સમાચારો અહીંયા સમાપ્ત કરીએ છીએ. અન્ય સમાચાર માટે જોતા રહો ZS TV. Thank you.